नमस्कार मित्रों, स्वागत छे तमारु मारी यूट्यूब चैनल मा मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल ऊपर नवा हो तो प्लीज मित्रों चैनल ने शेयर लाइक अने सब्सक्राइब करवानू चूकता नहीं। मित्रों आज आपणे आ वीडियो मा जोशु धोरण 7 विषय गुजराती फर्स्ट सेमिस्टर एटले के प्रथम सत्रना एकम 3 परीक्षा। परीक्षा एकमनी स्वाध्ययन पोथीना प्रश्नोना उत्तरोनी चर्चा मित्रों आपणे आ वीडियो मा करीशुं। तो शुरू करिए प्रश्न नंबर पहलो। प्रश्न एक मित्रों आपने आपेलो छे, आपेला वाक्यों मा रेखांकित शब्दों नी जग्याए तेने अनुरूप होय तेवो रूढ़ी प्रयोग लखी योग्य फेरफार साथे वाक्य फरीथी लखो। मित्रों अहीं केटलाक वाक्यों आप्या छे, ते वाक्यों मा अमुक शब्दों रेखांकित एटले के ए शब्दों नीचे लीटी दोरेली छे। आपणे ते शब्दों ने अनुरूप रूढ़ी प्रयोग मूकी वाक्य फरीथी लखवानुं छे। तो पहेलो वाक्य छे, बधा भाईबंधो भेगा थई गप्पा मारता हता। गप्पा मारता हता नी जग्याए आपणे लखीशुं जीभना झपाटा मारवा। वाक्य फरीथी लखीए, बधा भाईबंधो भेगा थई जीभना झपाटा मारता हता। बीजो वाक्य छे, आजे तो मेहुलाए मर्यादा मेली दीधी छे। अहीं मर्यादा मेली दीधी छे तेनी जग्याए मांजा मूकी दीधी छे तेवो शब्द मूकी वाक्य फरीथी लखीशुं। तो जोईए, आजे तो मेहुलाए मांजा मूकी दीधी छे। आगळ ત્રીજું વાક્ય, સમર્થ કઈ પણ વાત કરે એટલે ગોલુ એની વાતને ટેકો આપે જ। ટેકો આપે જ એ શબ્દો નીચે રેખાંકિત કરેલું છે, તો આપણે તેની જગ્યાએ ટાપસી પૂરી તે રૂઢી પ્રયોગ વાપરીશું। વાક્ય ફરીથી લખીએ, સમર્થ કઈ પણ વાત કરે એટલે ગોલુ ટાપસી પૂરી। ચોથું વાક્ય છે, છગન જરાક દોડવામાં તો હાંફી જાય છે અને રેસ જીતવાના વ્યર્થ વિચારો કર્યા કરે છે। વ્યર્થ વિચારો કર્યા કરે છે એ શબ્દો નીચે રેખાંકિત કરેલું છે, તેની જગ્યાએ આપણે લખીશું ખાલી ઘોડા દોડાવે છે। વાક્ય ફરીથી, છગન જરાક દોડવામાં તો હાંફી જાય છે અને રેસ જીતવાના ખાલી ઘોડા દોડાવે છે। પાંચમું વાક્ય, તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામની આબરૂ રાખી દીધી। અહીં આબરૂ રાખી દીધી શબ્દો નીચે રેખાંકિત કરેલું છે, તેની જગ્યાએ નાક રાખવું તે રૂઢી પ્રયોગ વાપરી વાક્ય ફરીથી લખીએ, તાલુકાની ચિત્ર સ્પર્ધા ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામનું નાક રાખ્યું। તો મિત્રો આ રીતે પાંચેય વાક્યોમાં જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દોની જગ્યાએ રૂઢી પ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખીશું। હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 મિત્રો આપણને આપેલો છે, પરીક્ષા પાઠની કઈ વાત તમને વધારે ગમી અને શા માટે। મિત્રો તમે એકમ વાંચ્યું હશે એમાં તમને જે વાત વધારે ગમી હોય તે વાત તમારે અહીં નોંધવાની છે। તમને યોગ્ય લાગતી હોય તે વાત તમે અહીં નોંધજો। અહીં ઉદાહરણરૂપ ઉત્તર લખેલો છે, તમને યોગ્ય લાગી હોય તે વાત તમને વધારે ગમી હોય તે વાત તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાની છે। જોઈએ નમૂનારૂપ ઉત્તર, પરીક્ષા પાઠમાં મને મહાદેવ ગાયને કોઈનાય ખેતરમાં ન છોડતા બધાના ખેતરમાંથી હાંકી કાઢી તે વાત ખૂબ ગમી, કારણ કે મહાદેવની પરીક્ષા હોવા છતાંય તે ગાયને ખેતરોમાંથી હાંકતો હાંકતો ગામ સુધી મૂકીને આવ્યો। તે ધારત તો અન્યના કોઈના ખેતરમાં ગાય મૂકીને પાછો આવી જાત, પણ મહાદેવમાં માનવતાનો ગુણ હતો તેથી ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછો વાળીને આવ્યો। તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તર લખી શકીશું। આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો। મિત્રો પ્રશ્ન ત્રીજો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળ જોઈએ પ્રશ્ન 3, આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો। મિત્રો અહીં એક ફકરો આપેલો છે પાદર પાઠનો, તે ફકરાનો આપણે ફરીથી વિરામ ચિહ્નો મૂકીને લખવાનું છે। આપણને જે ફકરો આપ્યો છે તેમાં વિરામ ચિહ્નો નથી મૂકેલા, આપણે નીચે ઉત્તર સ્વરૂપે વિરામ ચિહ્નો મૂકતા જઈએ અને ફકરો લખતા જઈએ। તો ઉત્તર આ રીતે લખીશું, સાચા અર્થમાં ગોદરું તો ગરમ જળતી બપોરનું જ, જ પછી આપણે પૂર્ણ વિરામ મૂકીશું। આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય પછી પૂર્ણ વિરામ।
હવાડામાં પાણી પીને પીપર પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય હોય પછી પૂર્ણવિરામ, કોઈ સિંગડા હલાવે હલાવે પછી અલ્પવિરામ, કોઈ પૂછડું વીંજે પણ અમે તો વગડાના વાનર જેવા જેવા શબ્દ આપ્યો છે તેના પછી મિત્રો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. મોગા બાપા આવીને રોજ અમને પૂછે પૂછે પછી અલ્પવિરામ. હવે મિત્રો આ વાક્ય મોગા બાપા બોલી રહ્યા છે એટલે આપણે અવતરણ ચિહ્નોમાં લખીશું. પૂછે કેમ પેટ ભરીને ખાઈ લીધું ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ આખું આખું વાક્ય અવતરણ ચિહ્નોમાં લખવાનું છે. ખાઈ લીધું ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી અવતરણ ચિહ્નો પૂરા કરીશું. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના ના પછી ઉદ્ગાર ચિહ્ન. તો મિત્રો આ રીતે આપણે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરાને પૂર્ણ કરીશું. આગળ વધીએ, પ્રશ્ન ચોથો જોઈએ. પ્રશ્ન ચોથો મિત્રો આપણને આપેલો છે, નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધી તેને સુધારી વાક્ય ફરીથી લખો. મિત્રો અહીં કેટલાક વાક્યો આપેલા છે તેમાં અમુક શબ્દો ખોટા લખાઈ ગયા છે, આપણે તેને સુધારીને વાક્યો ફરીથી લખવાના છે. પહેલું વાક્ય છે, મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું. અહીં મિત્રો દિન શબ્દ છે, હસવઈ મૂકી અને દિન લખેલો છે જેનો અર્થ થાય દિવસ, પરંતુ આપણે દિન એટલે ગરીબ શબ્દ લખવાનો છે દીર્ઘઈ મૂકીને. તો વાક્ય ફરીથી લખીશું, મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું. દિનને દને દીર્ઘઈ મૂકી દિન શબ્દ લખીશું એટલો સુધારો પહેલા વાક્યમાં કરીશું. બીજું વાક્ય, ચારેય દિશામાં પથરાયેલ મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી. અહીં મિત્રો મોલ શબ્દ ખોટો લખેલો છે, મોલની મ ઉપર કાનો માત્ર આવો જોઈએ. તે રીતનો મોલ શબ્દ લખી આપણે વાક્ય ફરીથી લખીશું. તો ઉત્તર આજ પ્રમાણે, ચારે દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી. ત્રીજું વાક્ય, કાબરોનું આપણને સ્વ અધ્યયન પોથીમાં આપ્યું છે, ટોરું રમકડાનો ર વાયરાની પાછળ પડ્યું, તો આપણે ટોરુંની જગ્યાએ ટોળું શબ્દ મૂકી વાક્ય ફરીથી લખીએ, કાબરોનું ટોળું વાયરાની પાછળ પડ્યું. ચોથું વાક્ય, મુક્તિ મળતા જ તેણે મુઠીઓ વાળી નિશાળ ભણી દોટ મૂકી. અહીં મુઠીઓ શબ્દ છે તે ખોટો લખેલો છે, બેઠ જોડી અને મુઠીઓ શબ્દ લખવાનો થાય. તો વાક્ય ફરીથી લખીશું, મુક્તિ મળતા જ તેણે મુઠીઓ વાળીને નિશાળ ભણી દોટ મૂકી. પાંચમો શબ્દ છે મિત્રો, સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયું. મિત્રો અહીં સુરત શબ્દ છે તે ખોટો લખેલો છે, સને હસવું કરેલું છે, આપણે દીર્ઘવ મૂકી વાક્ય ફરીથી લખીએ, સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયું. તો મિત્રો આ રીતે આપણે પાંચેય વાક્યો ફરીથી સુધારી જે શબ્દોમાં ભૂલ છે તે શબ્દો ફરીથી સુધારી વાક્ય ફરીથી લખીશું. પહેલા વાક્યમાં દિન શબ્દમાં ભૂલ છે, બીજા વાક્યમાં મોલ શબ્દમાં ભૂલ છે, ત્રીજા વાક્યમાં ટોરું શબ્દ છે તેમાં ભૂલ છે, ચોથા વાક્યમાં મુઠીઓ શબ્દમાં ભૂલ છે અને પાંચમા વાક્યમાં સુરત શબ્દમાં ભૂલ છે. આ પાંચેય શબ્દો સુધારી વાક્ય ફરીથી લખીશું. આગળ જોઈએ પ્રશ્ન પાંચમો. પ્રશ્ન પાંચ છે મિત્રો જેની આપણને સૂચના આપી છે, પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, મહાદેવની જગ્યાએ તમે હોત તો શું કરો અને કેમ. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને લખી શકો છો અથવા અહીં આપેલ નમૂનારૂપ ઉત્તર લખી શકો છો. તો જોઈએ ઉત્તર, હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછો વાળી આવત. કારણ કે જેના જેના ખેતરમાં ગાય ગઈ તે ગામના તમામ વ્યક્તિઓને મહાદેવની જેમ હું પણ કોઈના કોઈ રીતે ઓળખતો હોઉં, તેથી હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ભેલાણ ન કરવા દેત, ખેતરનું નુકસાન ન થવા દેત. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્ન વિચારીને સમજીને લખીશું. આગળ જોઈએ પ્રશ્ન બે. પ્રશ્ન બીજો છે, ઇન્સ્પેક્ટરે મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો. ઉત્તર, મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો.
મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને તેને ઇન્સ્પેક્ટર પરીક્ષામાં બેસવા દીધો. તો મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન બેનો ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજો છે મિત્રો, ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. આ વાક્ય દ્વારા તમે શું સમજી શક્યા? તો જોઈએ ઉત્તર. ઇન્સ્પેક્ટર જ્યારે મહાદેવને પૂછ્યું કે મોડું કેમ થયું છે, ત્યારે મહાદેવ રડતો રડતો બનેલી ઘટના જણાવે છે. ત્યારે ઇન્સ્પેક્ટરને લાગ્યું કે મહાદેવ જાણે પોતાને પૂછી રહ્યો હોય કે હરાઈ ગાયને કોના ખેતરમાં મૂકવી. મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલો પણ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો હતો. આથી ઇન્સ્પેક્ટર તેને પરીક્ષામાં બેસવા આપે છે. તો મિત્રો, આ વાક્યના આધારે આપણે આટલું સમજી શકીએ છીએ. આ સિવાય તમે અન્ય શબ્દો અન્ય વાક્ય ઉમેરવા હોય તો તમારી રીતે ઉમેરીને ઉત્તર લંબાવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચાર છે મિત્રો, તમે કોઈને મદદ કરી હોય તેવો પ્રસંગ લખો. અહીં મિત્રો ઉત્તર આપ્યો છે તે માત્ર નમૂનારૂપ છે. તમે કોઈ વ્યક્તિને મદદ કરી હોય તેવો પ્રસંગ બન્યો હોય તે તમારે અહીં નોંધવાનો છે. અહીં આપેલો ઉત્તર નોંધવાનો નથી, આ ઉત્તર માત્ર નમૂનારૂપ છે. જોઈએ ઉત્તર. ઉત્તર આ પ્રમાણે નોંધીશું. એક વખત મારી શાળામાંથી પ્રવાસ જવાનો હતો. અમે બધા મિત્રોએ પ્રવાસમાં જવા માટે નામ નોંધાવ્યું અને પોતાની ફી અમારા વર્ગ શિક્ષકને ભરી દીધી. પણ અમારા એક મિત્રે પ્રવાસમાં નામ નોંધાવ્યું ન હતું. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતા પૈસા ન હતા, આથી તેને પોતાનું નામ નોંધાવ્યું નથી. મેં મારી પાસે પડેલા પૈસામાંથી થોડા પૈસા તેને આપીને તેના પ્રવાસ માટેની ફી ભરી દીધી. આ રીતે તે અમારી સાથે આવી પ્રવાસનો આનંદ માણી શક્યો. જો તે પ્રવાસમાં ન આવે તો ખૂબ જ દુઃખ થાત. આમ સારું કાર્ય કરવાની ખુશી પ્રાપ્ત થઈ. તો મિત્રો, આ રીતે અહીં ઉદાહરણ સ્વરૂપ એક મિત્ર બીજા મિત્રને મદદ કરી રહ્યો છે. આમ તમે આવી કોઈ મદદ કરી હોય તો તેના વિશે તમે નોંધી શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ. આગળ મિત્રો આપણને પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન છઠ્ઠો, તેની આપણને સૂચના આપી છે. આપેલા કોષ્ટકમાંથી પ્રાદેશિક બોલીના તથા અન્ય બનતા શબ્દો શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ કરો અને શબ્દો નીચે લખો. મિત્રો, આગળના પ્રશ્નનો ઉત્તર શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મિત્રો, સમયના અભાવે અહીં ચોરસ બોક્સમાં જે જે શબ્દો ઉપર ગોળ દોરેલું છે એ તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો. તમારે તે પ્રમાણે તમે શબ્દોને શોધી શકો છો અને નીચે જે શબ્દો લખવાના છે તે મેં નોંધેલા છે. તે આ પ્રમાણે છે: મોલ, ખારીલું, વાળું, ગાણા, ગાયું, વાગા, જપાટા, પાભાગ, કાપલો અને વાણા. આટલા શબ્દો મિત્રો આપણને પ્રાદેશિક બોલીના શબ્દો મળે છે. નીચે જે શબ્દો છે તે આપણને અન્ય શબ્દ સ્વરૂપે અલગ રંગથી લખેલા છે: વાદળ, તાલ, દાટવા, ચીજ, ગોઝારી, દળવું, દાઘા, પાટા, હાંકવું અને હરાયું. તો આ રીતે મિત્રો આપણને આ ચોરસ બોક્સમાંથી આવા શબ્દો મળે છે. આ સિવાય પણ કોઈ શબ્દો રહી જતા હોય, તમને નવા શબ્દો મળતા હોય તો તે તમે નોંધી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર નોંધી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન સાતમો. પ્રશ્ન સાત છે મિત્રો, આપેલ કહેવતોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. અહીં મિત્રો આપણને પાંચ કહેવતો આપેલી છે. આ પાંચેય કહેવતોનો ઉપયોગ કરી આપણે સુંદર મજાની વાર્તા બનાવવાની છે. તમે તમારી રીતે પ્રયત્ન કરીને પણ આ વાર્તા બનાવી શકો છો અથવા અહીં આપેલી નમૂનારૂપ વાર્તાને તમે નોંધી શકો છો. તો જોઈએ ઉત્તર. ઉત્તર આ રીતે લખીશું વાર્તાને. એક મોહનપુર નામનું ગામ હતું. તેમાં એક ધનજી નામનો માણસ રહે. ધનજીની વાતો એટલે જાણે વાત ડુંગર દૂરથી રણિયામણો. તેનું કામ પણ તેના જેવું જ, ખાલી ચણો વાગે ગણો એ કહેવત પ્રમાણે તેનું કામ. તે ઘણા કામોમાં ઉતાવળ કરી નાખે. ઉતાવળાસો બાવળા તે કહેવત પ્રમાણે તેનું કામ ઉતાવળ કરવાથી બગડે. લોકો કહેતા તે તેના પિતા જેવું જ હતું એટલે તેમને વડ તેવા ટેટા કહેવત બરાબર બંધ બેસતી છે. પણ તે વાતો કરાવી કોઈ પણ કામ કરાવી લે. પણ જ્યારે
ગામના પાણીની સમસ્યા લઈને ધારાસભ્ય પાસે ગયું ત્યારે જ તેનું કામ ન થયું, એટલે કે દશેરાના દિવસે તેનું ઘોડું ન દોડ્યું. આમ આ રીતે ધનજીની જિંદગી ચાલ્યા કરે છે. તો મિત્રો, અહીં ખૂબ જ ટૂંકી ખૂબ જ સરળ વાર્તા લખેલી છે. તમે તમારી રીતે પ્રયાસ કરીને પણ આ વાર્તાને લખી શકો છો. આગળ વધીએ, પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 મિત્રો આપણને આપેલો છે. ઉદાહરણ મુજબ આપેલા શબ્દોની સામે વિરુદ્ધાર્થી શબ્દો લખો અને મળેલ શબ્દનો સમાનાર્થી શબ્દ તેની બાજુમાં લખો. મિત્રો, અહીં ઉદાહરણ આપ્યું છે રાત, તેનો વિરુદ્ધાર્થી શબ્દ દિવસ, અને દિવસનો સમાનાર્થી શબ્દ દિન. હવે બાકીના શબ્દો આ પ્રમાણે લખવાના છે. પહેલો શબ્દ છે ધનવાન, તેનો વિરોધી શબ્દ ગરીબ, અને ગરીબ શબ્દનો સમાનાર્થી શબ્દ દિન. બીજો શબ્દ બહાદુર, તેનો વિરોધી શબ્દ ડરપોક, અને ડરપોકનો સમાનાર્થી શબ્દ બીકણ. ત્રીજો શબ્દ જવાબ, તેનો વિરુદ્ધાર્થી શબ્દ સવાલ, અને સવાલનો સમાનાર્થી શબ્દ પ્રશ્ન. ચોથો શબ્દ છે શોક, શોકનો વિરુદ્ધાર્થી શબ્દ હરક એટલે કે હર્ષ, તેનો સમાનાર્થી શબ્દ આનંદ. છેલ્લો શબ્દ છે છેલ્લો, તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પહેલો, અને પહેલો શબ્દનો સમાનાર્થી શબ્દ થશે પ્રથમ. તો મિત્રો, આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન 9. પ્રશ્ન 9 શરૂ કરતા પહેલા, જો મિત્રો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 આપેલો છે. પ્રશ્ન નંબર 9 મિત્રો આપણને આપેલો છે, આપેલા ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. અહીં મિત્રો એક આપણને ઉદાહરણ આપ્યું છે, ભીની ભીની માટી. હાય મિત્રો, અહીં નજર, ગાય, વાયરો અને મોલ, આપણે આટલા શબ્દો સામે આ રીતની તેની વિશેષણ શબ્દો મૂકી અને લખવાના છે. તો પહેલો શબ્દ છે નજર, તો નજર સામે આપણે મીઠી મીઠી નજર તે રીતના લખી શકીએ. બીજો શબ્દ આપ્યો છે ગાય, તાજી માજી ગાય તેવો શબ્દ લખી શકીએ. ચોથો શબ્દ છે વાયરો, તો ઠંડો ઠંડો વાયરો તે રીતે આપણે લખી શકીએ. અને આગળનો શબ્દ આપ્યો છે મોલ, તો મોલ શબ્દ માટે કૂણો કૂણો મોલ તે રીતનો ઉત્તર આપણે લખી શકીએ છીએ. આ સિવાય તમારા મનમાં કોઈ નવા વિશેષણો આવતા હોય તો તે વિશેષણો ઉમેરી તમે તમારી જાતે પણ આ ઉત્તરને લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 મિત્રો ખૂબ જ રમૂજી આપ્યો છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્ર અભિનયમાં તમારે મદારીનું પાત્ર કરવાનું છે, તો તે માટે તમે કયા કયા સંવાદો રજૂ કરશો તે લખો. તો મિત્રો, તમારે અહીં થોડા સમય માટે મદારીનું પાત્ર ભજવવાનું છે, તમારે મદારી બની જવાનું છે, અને મદારી કેવા કેવા ડાયલોગ બોલે, સંવાદો બોલે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાના છે. તમે તમારી રીતે વિચારીને પણ આ ઉત્તરો લખી શકો છો, અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર તમે નોંધી શકો છો. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આ પ્રમાણે લખજો, એ ચટારે જો બાપ ખૂબ ઝેરી સાપ છે, ગીરના જંગલોમાંથી પકડેલો સાપ છે. બે મોઢા વાળો બતાવું કે એક મોઢા વાળો બતાવું, ઉડતો બતાવું કે ચાલતો બતાવું, સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો બાપ. સાપ ભગવાન શંકરનું વાહન કહેવાય બાપ, નાગદેવતાના આશીર્વાદ લેજો બાપ, નાગદેવતાને ખુશ કરજો બાપ. તો મિત્રો આ રીતનો મદારી ડાયલોગ બોલતા હોય છે. આ સિવાય પણ કોઈ સંવાદ ઉમેરવો હોય તો તમે તમારી રીતે ઉમેરી અને આ સંવાદને લંબાવી શકો છો, તમારી રીતે પણ આ ઉત્તરને લખી શકો છો. તો મિત્રો આમ ધોરણ 7 ગુજરાતી પરીક્ષા એકમના સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નો અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. 10-10 પ્રશ્નો અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો, વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી
नवा वीडियो लेने आऊं तो तमारा सुधी झड़पथी पहुंची शकू। तमारो खूब खूब आभार।